आ कोरोना મહામારીના સમયમાં જ્યારે આપણે રૂબરૂ મળી શકતા નથી ત્યારે હર હંમેશ કંઈક નવું કરવા માટે જાણીતી એવી આપણી આ તક્ષશિલા વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં આપ સૌ કોઈનું હું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે જ્યારે આપણે આ ઓનલાઈન શિક્ષણ તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે હું દીપકભાઈ પરમાર તક્ષશિલા વિદ્યાલય આજે તમારી સમક્ષ અંગ્રેજી ધોરણ 10 અંગ્રેજીનો ગ્રામરનો એક ટોપિક લઈને જે અત્યંત મહત્વપૂર્ણ ટોપિક કહી શકાય એ લઈને આજે હું તમારી સમક્ષ હાજર થયો છું. તો આપણે આગળ વધીએ. ધોરણ 10 ઇંગ્લિશ ગ્રામર જે બોર્ડની પેપર સ્ટાઇલમાં જે પ્રશ્ન જે આવે છે જે અત્યંત મહત્વપૂર્ણ કહી શકાય એટલે કે 4 માર્ક્સનો પ્રશ્ન જેનું નામ છે ચેન્જ ધ ટેક્સ્ટ. જે બોર્ડની પરીક્ષામાં ટોટલ 4 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય છે જે અત્યંત મહત્વપૂર્ણ રહી શકે. હવે આ ચેન્જ ધ ટેક્સ્ટ એટલે શું એ આપણે જરાક એનો જાણકારી મેળવી લઈએ. તો કોઈ પણ ટેક્સ્ટ આપવામાં આવેલી હોય, કોઈ નાનો એવો પરિચ્છેદ આપવામાં આવેલો હોય એને સૂચવ્યા મુજબ અન્યમાં રૂપાંતર કરવાનું થાય. હવે રૂપાંતર જે ટેક્સ્ટ આપ્યું છે શેમાં રૂપાંતર કરવું? તો જે સૂચના આપેલી હોય એ સૂચના મુજબ રૂપાંતર કરવાનું થાય. હવે કેવા કેવા પ્રકારની સૂચનાઓ આવી શકે? મતલબ કે ચેન્જ ધ ટેક્સ્ટ જે ટોપિક છે ટોટલ 4 માર્ક્સનો એની અંદર પેટા ટોપિક કેટલા આવી શકે? તો ચેન્જ ધ ટેક્સ્ટની અંદર બીજા પેટા ટોપિક પડે છે. સૌપ્રથમ નંબર 1 ચેન્જ ધ ટેન્સ, ત્યાર પછી નંબર 2 ચેન્જ ધ વોઇસ, ત્યાર પછી નંબર 3 ચેન્જ ધ નંબર, ત્યાર પછી નંબર 4 ચેન્જ ધ જેન્ડર, ત્યાર પછી નંબર 5 ચેન્જ ઇન પ્રોનાઉન્સ. તો મિત્રો આમ કહી શકાય કે ચેન્જ ધ ટેક્સ્ટ જે પ્રશ્ન છે એની અંદર ટોટલ 5 પેટા ટોપિક આવી શકે. હવે પરીક્ષાની અંદર જે ટોટલ 4 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે એમાં આ 5 ટોપિકમાંથી કોઈ પણ બે પ્રશ્ન પૂછાઈ શકે. હવે આ કોઈ એકના અથવામાં આ પ્રશ્ન, આના અથવામાં આ, અથવા આના અથવામાં આ એવી રીતના પરીક્ષાની અંદર પૂછાઈ શકે નહીં. પરંતુ આ જે 5 પેટા ટોપિક ચેન્જ ટેક્સ્ટ ની અંદર આપવામાં આવેલા છે એમાંથી કોઈ પણ બે પરીક્ષાની અંદર આવી શકે. જેમ કે ચેન્જ ધ ટેન્સ આવી શકે અને ચેન્જ ધ નંબર પણ આવી શકે, ચેન્જ ધ જેન્ડર આવી શકે, ચેન્જ ધ વોઇસ પણ આવી શકે. મતલબ એ થશે કે આપણે આ 5માંથી કોઈ પણ ટોપિક ને આપણે અથવામાં કાઢી શકીએ નહીં. એટલે કે આપણે અભ્યાસ જે છે એ પાંચ ટોપિકનો સંપૂર્ણ અભ્યાસ કરવાનો થશે. તો પરીક્ષાની અંદર જે પ્રશ્ન પૂછાય છે એ ટોટલ આ 4 માર્ક્સની અંદર જે છે એમાં કોઈ પણ બે એટલે કે એક પ્રશ્નના 2 માર્ક્સ, એક પ્રશ્નના 2 માર્ક્સ, આ ટોટલ 2 પ્રશ્ન આવશે અને બંનેના 2 માર્ક્સ હશે. તો જ્યારે વિગતવાર જ્યારે એનો અભ્યાસ કરવાનો થાય તો પાંચે પાંચ ટોપિકનો આપણે અલગથી અલગ અલગ પ્રમાણે અભ્યાસ કરવાનો રહેશે. તો પાંચ ટોપિકમાંથી આજે આપણે જે શુભ શરૂઆત જે આજે આપણે ઓનલાઈન તક્ષશિલા યુટ્યુબની ચેનલમાં ઓનલાઈનના માધ્યમ દ્વારા જ્યારે આજે આપણે તમારી સમક્ષ અમે રજૂ કરી રહ્યા છીએ ત્યારે સૌ પ્રથમ આપણે ચેન્જ ધ ટેન્સ નામનો જે ટોપિક છે એમાં આપણે આજે આપણે આગળ વધીશું. તો શરૂઆત કરીએ આપણે સૌ પ્રથમ નંબર 1 ચેન્જ ધ ટેક્સ્ટ
જે પરીક્ષાની અંદર ચેઇન ધ ટેક્સ્ટના પ્રશ્નની અંદર બિન માર્કની અંદર પરીક્ષામાં પૂછાઈ શકે. હવે ચેઇન ધ ટેન્સ જ્યારે એક ટોપિકનો જ્યારે આપણે અભ્યાસ કરવા માટે જઈ રહ્યા હોય તો ત્યારે એની અંદર શું અભ્યાસ કરવાનો થશે, તો એના માટે આપણે અલગ અલગ જે કંઈ પણ ટેન્સ આવતા હોય એ દરેકે દરેક ટેન્સનો વન બાય વન એક પછી એક આપણે અભ્યાસ કરવાનો થશે. જે પરીક્ષાની અંદર જે પૂછા છે ચેન્જ ધ ટેન્સ ટોપિક એ મોટે ભાગે વર્તમાન કાળમાંથી ભૂતકાળમાં અથવા તો ભૂતકાળમાંથી વર્તમાન કાળમાં રૂપાંતર કરવાનો પ્રશ્ન આવશે. કેવી રીતના? તો કોઈ ટેક્સ્ટ આપેલી હોય એમાં પહેલું વાક્ય માની લો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું હોય તો એને રૂપાંતર સિમ્પલ પાસ્ટ ટેન્સમાં કરવાનું થાય. એવી જ રીતના પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું વાક્ય હોય તો એને રૂપાંતર કરવાનું થાય પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. એવી જ રીતના પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનું વાક્ય હોય તો એને રૂપાંતર કરવાનું થાય પાસ્ટ પરફેક્ટ ટેન્સ. એનાથી ઉલટું જો ભૂતકાળના પર વાક્ય આપેલા હોય તો એને રૂપાંતર કરવાનું થશે વર્તમાન કાળમાં. તો જ્યારે ટેન્સ ચેન્જ ધ ટેન્સ નો પ્રશ્ન જ્યારે આપણે શીખવા જઈ રહ્યા હોય તો ત્યારે આપણે વન બાય વન એક પછી એક અલગ અલગ ટેન્સ નો અભ્યાસ કરવાનો થશે. તો આપણે સૌપ્રથમ જે શરૂઆત જે કરીએ છીએ એ એક જે આખી સિરીઝ જે હશે એ આજથી લઈ અને જ્યાં સુધી આ ટેન્સ પૂરા ન થાય ત્યાં સુધી ટેન્સ ની સિરીઝ ને આપણે આગળ ધપાવીશું. તો એ ટેન્સ જે છે એમાં સૌપ્રથમ નંબર 1 જે તમે ધોરણ 5 થી લઈ છેક 9માં ધોરણ સુધીનો તમે અભ્યાસ કરેલો છે એ ટેન્સ એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો આજે આપણે અભ્યાસ કરીશું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જે તમે ધોરણ 5 6 7 8 અને 9 ત્યાં સુધી એનો અભ્યાસ કરી ચૂક્યા છો અને આજે જ્યારે હવે આપણે ધોરણ 10 ની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ તો ત્યારે ફરી એક વખત એને આપણે આગળ દોહરાવીએ. આજે ટેન્સ જે છે એ તમારો ક્યારેય પીછો છોડશે નહીં. મતલબ કે આજે તમે ધોરણ 10 માં છો, બોર્ડની પરીક્ષા આપવાના છો એટલે તમને એમ થશે કે ચાલો આજે આપણે 10 માં છીએ, બોર્ડ માં છીએ, ભણી લઈએ અને પછી પરીક્ષા આપી દઈશું એટલે આપણે મૂકી દઈશું. નહીં, એવું છે નહીં. પણ 10મા ધોરણ પછી તમે 11મા માં આવશો તો પણ એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો ઉપયોગ તમારે કરવાનો થશે. એવી જ રીતના તમે 12મા ધોરણ માં આવશો તો પણ તમારે ફરજિયાત એ ટેન્સ નો ઉપયોગ કરવાનો થશે. હવે ચલો 12મા ધોરણ ની બોર્ડ ની પરીક્ષા આપી દીધી, આપણને એમ થશે કે હાસ હવે આ અંગ્રેજી ની ઝંઝાવળ માંથી આપણે મુક્તિ મેળવી લીધી, તો તમે ત્યાં ખોટા છો. અંગ્રેજી માંથી તમે ક્યારેય મુક્તિ મેળવી શકવાના નથી. એટલે કે આજે જે જમાનો જે છે એ સ્પર્ધાત્મક પરીક્ષાનો સમયગાળો છે અને આ સમયગાળાની અંદર તમે 12મા ધોરણ પછી પણ આ ટેન્સ તમારા સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ચોક્કસપણે કામ લાગશે, લાગશે અને લાગશે. તો કેમ આપણે 12મા ધોરણ પછી જ્યારે આગળ વધીએ ત્યારે શીખવું એના કરતા અત્યારથી જ આપણે 10મા ધોરણથી જ એનો પાયો આપણે મજબૂત કરીએ જેથી કરીને આગળ આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પણ આપણે એને નવેસરથી તૈયારી કરવી પડશે નહીં. તો સૌપ્રથમ જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જે છે એને આપણે કેવી પરિસ્થિતિમાં એનો ઉપયોગ કરી શકીએ, મતલબ ઇન વિચ સિચ્યુએશન્સ કેન વી યુઝ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ફર્સ્ટ ઓફ ઓલ, તો સૌ પ્રથમ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ને કેવી કેવી પરિસ્થિતિમાં ઉપયોગ કરી શકાય એ આપણે જોવાનો પ્રયત્ન કરીએ. યુઝ ઓફ ધીસ ટેન્સ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો ઉપયોગ ક્યારે કરી શકાય? તો કે નિયમિત રીતે નિયમિત રીતે થતી ક્રિયાઓ.
એટલે કે રોજિંદી ક્રિયાઓ જેને આપણે રેગ્યુલર એક્શન્સ એવું આપણે કહી શકીએ. તો આવી કોઈ પણ ક્રિયા જ્યારે સૂચવવાની થાય, દર્શાવવાની થાય, ત્યારે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જેને ગુજરાતીમાં કહેવાય છે સાદો વર્તમાન કાળ એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. હવે આ રોજિંદી ક્રિયાઓ રેગ્યુલર એક્શન્સ એ એટલે કેવી રીતના, તો એને આપણે જરા ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. જેમ કે હું એક એવું વાક્ય તમને આપું છું, જેમ કે આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે, તો કે હું દરરોજ શાળાએ જઉં છું. તો આ જે ક્રિયા કહી શકાય એ નિયમિત રીતે થતી ક્રિયા કહી શકાય, એટલે કે રોજિંદી ક્રિયા એને કહી શકાય. તો એના માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરવાનો થશે. એવી જ રીતના આપણે બીજા ઉદાહરણ જોઈએ, તો કે આઈ વેક અપ વેરી અર્લી ઇન ધ મોર્નિંગ એવરી ડે, મતલબ કે હું દરરોજ સવારમાં ખૂબ જ વહેલો જાગું છું. તો આ ક્રિયા પણ કેવી કહી શકાય? તો એ પણ એક નિયમિત રીતે થતી ક્રિયા કહી શકાય, એટલે કે રોજિંદી ક્રિયા એને કહી શકાય. તો એવા વાક્યો સૂચવવા માટે પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરવાનો થશે. એવી રીતના કહીએ કે આઈ બ્રશ માય ટીથ એવરી ડે, હું મારા દાંત રોજ સાફ કરું છું. એવી રીતના આગળ વધીએ તો કે આઈ ટેક બ્રેકફાસ્ટ એટ 6 એએમ એવરી ડે, દરરોજ 6 વાગ્યે હું મારો સવારનો નાસ્તો કરું છું. તો આ પણ એક નિયમિત રીતે થતી ક્રિયા કહી શકાય, એટલે નિયમિત રીતે થતી ક્રિયા છે માટે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરી શકાય. આ સિવાય પણ અન્ય પરિસ્થિતિમાં પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ, જેમ કે સનાતન સત્ય વિધાન દર્શાવવા માટે. સનાતન સત્ય વિધાન દર્શાવવા માટે હવે આપણને પ્રશ્ન થાય કે સનાતન સત્ય વિધાન એટલે કેવું વિધાન? સનાતન સત્ય વિધાન એટલે કેવું વિધાન? તો સનાતન સત્ય વિધાન એટલે એવું વિધાન કે જેમાં આપણે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી. કેવી રીતના? તો એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ધ અર્થ ઇઝ રાઉન્ડ, ધ અર્થ ઇઝ રાઉન્ડ, ધ સન rises in the east, મતલબ કે પૃથ્વી ગોળ છે. The earth is round. The sun rises in the east, મતલબ કે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે. તો હવે આ વિધાનને આપણે સનાતન સત્ય વિધાન કહી શકાય. કેમ? તો કે પૃથ્વી ગોળ છે. માની લો કે જિજ્ઞેશભાઈને એવું મન થાય કે લાઈને આ વિધાનનો થોડો ફેરફાર કરી નાખું. પૃથ્વી ગોળ છે, પૃથ્વી ગોળ છે, પૃથ્વી ગોળ છે, આ ઉદાહરણ હું 5મા ધોરણથી સાંભળતો હોઉં છું, પણ હવે આ શિક્ષકોને મારે આ ઉદાહરણ દેવા દેવું નથી. તો જિજ્ઞેશભાઈને મન થાય કે પૃથ્વીને ગોળ રહેવા દેવી નથી. તો જિજ્ઞેશભાઈ તગારા ને તરીકા ને પાવડા ને બધું લઈ અને એની સેના સાથે પહોંચી જશે અને કરશે ખોદવાનું. ચાલ હવે આવી રીતના એક દિવસ ખોદશે, બે દિવસ ખોદશે, ત્રણ દિવસ ખોદશે, પણ શું આવી રીતના ખોદકામ કરવાથી આ જે પૃથ્વી જે ગોળ છે એ લંબગોળ થઈ જશે ખરી, એ ચોરસ થઈ જશે ખરી, એ લંબચોરસ થઈ જશે ખરી? તો ચોક્કસપણે આપણે જવાબ મળશે કે નહીં, એ પૃથ્વી ગોળ જ રહેવાની છે. મતલબ કે એ સનાતન સત્ય વિધાન છે, એમાં આપણે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકવાના નથી. સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, સૂર્ય પૂર્વ દિશામાં ઉગ્યો છે. મને મન થાય કે આ તો દાદાગીરી કરવી છે કે સૂર્ય ખબરદાર જો તું પૂર્વ દિશામાં ઉગ્યો છે તો આજે
तो ये सूर्य तमारी दादागिरी थी तमारी धमकी थी डरी ने पूर्व दिशा में उगवानु भंग करी दिशे नहीं ये एज પોતાના સમય પ્રમાણે એ સૂર્ય પૂર્વ દિશામાં જ ઉગશે અને પશ્ચિમ દિશામાં એનો સમય થશે ત્યારે આથમ છે તો આવા જે વાક્યો છે એને તમે સનાતન સત્ય વિધાન કહી શકો તો આવા સનાતન સત્ય વિધાનો સૂચવવા માટે પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરવાનો થશે તો આજે સાદા વર્તમાન કાળનો જે ઉપયોગ જે છે એવી પરિસ્થિતિમાં કરી શકાય એવા મહત્વની મુખ્ય બાબતો આ બે કહી શકાય આ સિવાય પણ અન્ય બાબતો જે છે જેમાં તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળનો ઉપયોગ તમે કરી શકો છો એ કેવી બાબતો તો એમાં જેના માટે આપણે બરોબર લખતા નથી પણ આપણે મૌખિક કહીએ છીએ જેમ કે કોઈ પણ સ્કૂલ હોય સ્કૂલનો ક્લાસરૂમ હોય તો એમાં તમને કોઈ સુવિચાર કહેવત વગેરે દીવાલ ઉપર લખેલું તમને જોવા મળતું હોય છે જેમ કે ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી પ્રામાણિકતા એ શ્રેષ્ઠ સિદ્ધાંત છે તો આ પ્રકારના આવી રીતના સુવિચાર કહેવતો જે કંઈ પણ દર્શાવવાની હોય એ દર્શાવવા માટે પણ સામાન્ય રીતે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરવાનો થાય છે જે પરીક્ષા અંદર બોર્ડની પરીક્ષાના સંદર્ભમાં ચેન્જ ટેસ્ટના સંદર્ભમાં પ્રમાણમાં પૂછાવાની સંભાવનાઓ ખૂબ જ એની ઓછી કરી શકાય આ સિવાય જ્યારે વિજ્ઞાનની વાત કરતા હોય કોઈ વૈજ્ઞાનિક સિદ્ધાંત હોય કોઈ ગણિતને લગતા સિદ્ધાંતો હોય તો એ સૂચવવા માટે પણ તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરવાનો થાય છે આ સિવાય ઘણા બધા એવા ઉપયોગો હોઈ શકે જે તમારે ક્યાંક ને ક્યાંક તમે જ્યારે નિયમિત રીતે વાત કરવાની થતી હોય ત્યારે તમે એમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરતા હો છો પણ જ્યારે આપણે પરીક્ષાના સંદર્ભમાં જ્યારે આપણે વાત કરતા હોય ધોરણ 10ની બોર્ડની પરીક્ષાના સંદર્ભમાં ત્યારે મુખ્યત્વે આ બે બાબતો જેમ કે રેગ્યુલર એક્શન્સ નિયમિત રીતે થતી ક્રિયાઓ અને સનાતન સત્ય વિધાન એ બે મહત્વના ઉપયોગ જે કહી શકાય એ મહત્વના ઉપયોગ પરીક્ષાના સંદર્ભમાં ઉપયોગી કહી શકાય તો આ જે છે એ યુઝ ઓફ ધીસ ટેન્સ આ કાળનો ઉપયોગ કેવી પરિસ્થિતિમાં કરી શકાય ત્યારબાદ આગળ વધીએ તો જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જે છે એના વાક્યોને મુખ્યત્વે ચાર ભાગમાં વહેંચી શકાય તો એ ચાર ભાગ જે છે એને આપણે અહીં બોર્ડ ઉપર દર્શાવવાનો પ્રયત્ન કરીએ તો નંબર 1 2Dના રૂપો નંબર 2 2Hના રૂપો નંબર 3 ઓકે મેઇન વર્બ નંબર 4 તો ઇમ્પરેટિવ સેન્ટેન્સ આમ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના જે વાક્યો હોય એને તમે મુખ્યત્વે ચાર ભાગ દ્વારા દર્શાવી શકો છો કયા કયા ચાર ભાગ કે નંબર 1 ટુ બીના રૂપો વાળા વાક્યો નંબર 2 ટુ હેવના રૂપો વાળા વાક્યો નંબર 3 મેઇન વર્બ એટલે કે મુખ્ય ક્રિયાપદ વાળા વાક્યો અને છેલ્લે ઇમ્પરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્યો તો આ રીતે ચાર ભાગમાં જ્યારે વાક્યોને વહેંચી શકાતા હોય તો એને આપણે એક પછી એક સમજવાનો પ્રયત્ન કરીએ સૌપ્રથમ નંબર 1 તો કે ટુ બી ના રૂપ તો પહેલા ટુ બી ને સમજવાનો પ્રયત્ન કરીએ તો ટુ બી એ કોઈ ક્રિયા સૂચવતું ક્રિયાપદ છે નહીં માત્ર ને માત્ર થવા હોવા અંગેના સંદર્ભમાં આ ટુ બી ના રૂપોનો ઉપયોગ કરવાનો થાય આ ટુ બી ના રૂપો કયા તો કે એમ ઇઝ આર વોઝ વેર આ ટુ બી ના રૂપો કહી શકાય જ્યારે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની જ્યારે વાત કરતા હોય તો ત્યારે આ એમ ઇઝ આર વોઝ વેર માંથી માત્ર ને માત્ર એમ ઇઝ અને આર આ ત્રણ જ રૂપનો ઉપયોગ કરવાનો થશે કારણ કે વોઝ અને વેર જે છે એ ભૂતકાળના રૂપો કહી શકાય જે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની જ્યારે વાત થતી હોય ત્યારે એનો ઉપયોગ કરવાનો થશે નહીં તો આ ટુ બી ના રૂપો એમ ઇઝ આર વાળા વાક્યો જે એકદમ સામાન્ય વાક્યો કહી શકાય જે હાલમાં ત્રીજા અને ચોથા ધોરણમાં પણ આવે છે
આપણે તો અત્યારે 10માં ધોરણમાં ભણીએ છીએ એટલે ખરેખર અભ્યાસ કરવાની બાબત કહી શકાય નહીં, પણ તેમ છતાં જ્યારે સિમ્પલ બેસલ ટેસ્ટનો અભ્યાસ કરતા હોય ત્યારે માત્રને માત્ર મુખ્ય ક્રિયાપદ દ્વારા જ વાક્યનો અભ્યાસ કરો, એના કરતાં આપણે મૂળ પાયાથી જેની શરૂઆત કરીએ અને અંત સુધી સંપૂર્ણપણે આપણે સિમ્પલ બેસલ ટેસ્ટનો અભ્યાસ કરીએ કે જેથી કરીને આવનારા સમયમાં પણ તમારે માત્રને માત્ર એક વખત નજર જ કરવાની રહે અને તમને સંપૂર્ણ ટેન્સ તમને આવડી જાય. તો ટુ બી ના રૂપો એન ઇઝ આર એમાં વાક્યો આવશે હકાર નકાર અને પ્રશ્ન. એટલે કે હકાર એટલે એફર્મેટિવ જે ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ, નકાર વાક્ય એટલે કે નેગેટિવ સેન્ટેન્સ, પ્રશ્નાર્થ વાક્ય એટલે કે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ. તો એ નાનકડી વાક્ય રચનાને પણ આપણે સાથે સાથે જોઈ લઈએ. તો હકાર વાક્યની વાક્ય રચના શું? તો કે સૌપ્રથમ સબ્જેક્ટ જેને ગુજરાતીમાં કહી શકાય કર્તા, ત્યાર પછી આવશે એમ ઈ અને આ, એટલે કે આ ત્રણમાંથી કોઈ પણ એ અને અધર વર્ડ્સ એટલે અન્ય શબ્દ. હવે વિદ્યાર્થી મિત્રો શું તમને એ કહેવાની જરૂર ખરી કે એમ ઇઝ આર કયા કરતા સાથે કોનો ઉપયોગ કરવાનો થાય? તો ચોક્કસપણે તમે કહેશો કે સાહેબ અમને એ કહેવાની જરૂર નથી, કારણ કે અમે પાંચમા ધોરણથી ભણીને આવ્યા છીએ. પણ તેમ છતાં આપણા આ વિદ્યાર્થીઓની વચ્ચે અમુક વિદ્યાર્થીઓ એવા પણ હોય કે જેને ચોથા પાંચમા છઠ્ઠા કે સાતમા કે આઠમા નવમા ધોરણની અંદર જે ગવર્મેન્ટ સ્કૂલની અંદર અભ્યાસ કરતા હોય ને કદાચ ત્યાં શિક્ષકોના અભાવને કારણે ભણી ન શીખ્યા હોય, તો એમના માટે આપણે વાત કરી દઈએ કે સબ્જેક્ટ તરીકે જ્યારે તમને આઈ આપવામાં આવેલો હોય ત્યારે એની સાથે એમ લખવાનું થશે, વી આપેલો હોય તો એની સાથે આર લખવાનું થશે, યુ આપવામાં આવેલો હોય તો એની સાથે પણ આર લખવાનું થશે, એવી રીતના હી સી અને ઇટ આપેલું હોય તો એની સાથે ઈ જ લખવાનું થશે અને ધેયની સાથે તમારે આર લખવાનું થશે, જે એકદમ સામાન્ય બાબત રહી શકે કારણ કે વર્ષોથી આપણે તેનો અભ્યાસ કરીએ છીએ. હવે આ વાક્ય તમે ધ્યાનમાં રાખીને શું તમે તમારી જાતે આ વિડીયો જ્યારે તમે નિહાળી રહ્યા છો તો ત્યારે તમે એને સ્ટોપ કરી અને તમે આ વાક્ય રચના પ્રમાણે તમે બે કે ત્રણ વાક્યો બનાવી શકો ખરા? તો ચોક્કસપણે તમે, હું માનું છું કે આ વિડીયો સ્ટોપ કરીને તમે આવા વાક્ય રચના પ્રમાણે બે કે ત્રણ નહીં પણ અસંખ્ય વાક્યો તમે બનાવી શકો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં જ આપણે પ્રયત્ન કરીએ બે અથવા ત્રણ વાક્યો બનાવો. સૌપ્રથમ આ એવું વાક્ય બને તો કે હું એમ કહી શકું આઈ એમ એન ઇંગ્લિશ ટીચર, તો આ એક કર્તા એટલે સબ્જેક્ટ, આઈ ની સાથે એમ અને ત્યારબાદ અન્ય શબ્દ, તો આઈ એમ એન ઇંગ્લિશ ટીચર. એ ઉદાહરણ આપણે અહીંયા નીચે લખી આઈ એમ એન ઇંગ્લિશ ટીચર. એવી જ રીતના તમે અહીંયા જેમ આઈ ની સાથે એમ નો ઉપયોગ થયેલો છે એવી રીતના તમે વી લખો સબ્જેક્ટ તરીકે, કર્તા તરીકે, તો અહીંયા આર નો ઉપયોગ કરવાનો થશે. જેમ કે વી આર ક્લેવર સ્ટુડન્ટ્સ, અમે હોશિયાર વિદ્યાર્થીઓ છીએ. એવી જ રીતના તમે સબ્જેક્ટ તરીકે હી સી ઇટ અથવા કોઈ પણ પુરુષ જાતિ કે સ્ત્રી જાતિનું એક નામ અથવા એનું સર્વનામ તો લખશો, તમે હી એની સાથે ઉપયોગ કરવાનો થશે. તમે આનો જ ઉપયોગ કરી શકો છો. જ્યારે હી સી ઇટ અથવા તો આ ની જગ્યાએ કોઈ પણ એક પુરુષ જાતિનું એક નામ, સ્ત્રી જાતિનું એક નામ, અન્ય જાતિનું કોઈ પણ એક નામ આપવામાં આવેલું હોય તો એના માટે પણ તમારે ઇજનો જ ઉપયોગ કરવાનો થશે. ત્યારબાદ નકાર વાક્ય એકદમ સામાન્ય, માત્ર ને માત્ર નોટ નો ઉમેરો કરી નાખો. જેમ કે સબ્જેક્ટ એટલે કર્તા, એમ ઇઝ આ પ્લસ નોટ પ્લસ અન્ય શબ્દો, આ વાક્યોને તમે
નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય બની જશે જેમ કે આઈ એમ નોટ એન ઇંગ્લિશ ટીચર વી આર નોટ ક્લેવર સ્ટુડન્ટ્સ હી ઇઝ નોટ એન ઓનેસ્ટ બોય આ જે વાક્ય જે છે એનો સહાયકારક ક્રિયાપદ એની જાર પછી નોટ ઉમેરવાથી એ નેગેટિવ સેન્ટેન્સ બની જાય છે જ્યારે પ્રશ્નાર્થ વાક્ય ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ તો એમાં કોઈ પણ ટેન્સ ની અંદર તમે જ્યારે પ્રશ્નાર્થ વાક્યની વાત કરતા હોય તો હંમેશા જે હેલ્પિંગ વર્બ જે છે એટલે કે સહાયકારક ક્રિયાપદ જે કોઈ પણ હોય એને ઊંચકી એને તમે આગળ કરતાની આગળ એટલે કે સબ્જેક્ટની આગળ તમે મૂકી દો એટલે વાક્યની અંતે ક્વેશ્ચન માર્ક એટલે ઓટોમેટિક વાક્ય પ્રશ્નાર્થ વાક્ય બની જશે અહીંયા એમ ઇઝ આર જે છે એટલે આપણે કરતાની આગળ એટલે કે વાક્યની શરૂઆતમાં આપણે મૂકેલી એમ ઇઝ આર પ્લસ સબ્જેક્ટ એટલે કરતા પ્લસ અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક આ જે વાક્ય જે છે એટલે તમે પ્રશ્નાર્થ વાક્ય પણ બનાવી શકો આર યુ એન ઇંગ્લિશ ટીચર જે કે આવું વાક્ય આર યુ એન ઇંગ્લિશ ટીચર શું તમે એક અંગ્રેજી શિક્ષક છો જો કે આને શોર્ટમાં તમને જવાબ દેવો હોય તો એવું કહી શકો યસ આઈ એમ યસ આઈ એમ નો આઈ એમ નો આ રીતે તમે એને શોર્ટમાં તમે જવાબ આપી શકો છો તો આ એક પ્રશ્નાર્થ વાક્ય રચના કે જેમાં કર્તાને ધ્યાનમાં રાખીને એમ ઈ અને આર નો કાર વાક્યને છેડે ક્વેશ્ચન માર્ક તો આ વખતે એકદમ સામાન્ય એટલે ટુ બી ના રૂપોને વાપર ત્યાર પછી બીજા નંબરમાં જે છે સિમ્પલ નેસેન્ટેન્સના વાક્યોને જે મુખ્યત્વે ચાર ભાગમાં વહેંચી શકાય એમાં બીજા નંબરની જે વાત છે એ ટુ હેવ ના રૂપો તો વિદ્યાર્થી મિત્રો હવે જ્યારે ટુ હેવ ના રૂપો મેઇન વર્બ અને ઇમ્પરેટિવ સેન્ટેન્સ ના જે વાક્યો જે છે એની વાક્ય રચના જે છે એ હવે પછી આપણે આવનારા વિડિયો લેક્ચર ની અંદર એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું.